ખાંભા પંથકના ખેડૂતનો મગફળીનો પાક અને પાથરા ધોવાઈ જતા ખેડૂતોની હાલત અતિ કફોડી બની. ખાંભા પંથકમાં છેલ્લા 12 દિવસથી વરસાદે વિરામ લીધો હતો અને ખેડૂતોને થયું વરસાદ નહીં આવે અને મગફળીનો પાક કાઢવા લાગ્યા ત્યારે ગઈકાલે ખાંભા તેમજ લાસા, નાનુડી, ધાવડિયા, ગીધરડી સહિત ગામોમાં અચાનક વરસાદ પડવાથી મગફળીના તૈયાર પાકના પાથરા પલળી ગયા અને ભારે નુકસાન થયું છે. અને ખાંભા પંથકના ખેડૂતનો મગફળીનો પાક અને પાથરા ધોવાઈ જતા ખેડૂતોની હાલત અતિ કફોડી થઈ હતી. તેમજ ખાંભા તાલુકામાં ગઈકાલે રાત્રિના વરસાદ વરસવાથી ખેડૂતોના મગફળીનો તૈયાર પાક ધોવાઈ ગયો હતો અને પાથરા પણ પલળી ગયા હતા તથા ખેડૂતોને પશુનો ઘાસચારો પણ ખેડૂતોના હાથમાં આવે તેવી સ્થિતિ રહી નથી અને મગફળીના સારા ભાવ પણ આવે તેવી સ્થિતિ પણ નથી અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમજ ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે અને ખાંભા તાલુકામાં વરસાદે તારાજી સર્જી છે અને ખેડૂતોને સારા ભાવ અને સારા ઉત્પાદનની આશાએ મગફળીનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું હતું, પરંતુ કુદરત ચાલુ વર્ષે ખેડૂત પર કોપાયમાન થયો અને સતત 2 માસ વરસાદ વરસ્યો. તેમજ જગતના તાતની આશા પર પાણી ફેરવી દીધું અને ખાંભા પંથકમાં 2 માસ વરસાદ વરસ્યા બાદ છેલ્લા 10-12 દિવસ વરાપ નીકળતા ખેડૂતોએ મગફળીનો પાક કાઢવા માંડ્યા અને ગઈકાલે ખાંભા પંથકમાં ફરી વરસાદ ખાબક્યો અને ખેડૂતોની બાકી રહેલી આશાઓ પણ પાણી ફેરવી દીધું હતું અને મગફળીનો પાક ધોવાઈ ગયો અને પાથરા પલળી જતા ખેડૂતને લાખો રૂપિયાનું નુકસાન થયું છે, જેથી સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવાય તેવી આશા રાખી ખેડૂતો બેઠા છે. હવે મારું નામ છે રઉજીભાઈ હરિભાઈ વરિયા, ખાંભા ગામનો હું ખેડૂત છું. આ વર્ષે મેં 8-10 વીઘા મગફળીનો પાક વાવ્યો, 3-4 વીઘાનો કપાસ વાવેલો, પણ સતત વરસાદ પડવાને કારણે આજે છેલ્લા 3 મહિના 1 ધારો વરસાદ પડ્યો. અમને ખેડૂતોને બહુ મોટી નુકસાની છે અને છેલ્લે આ માંડવી તમે ભાળો છો, અમે માંડવી ઉપાડી તો ગઈકાલે રાત્રે વરસાદ પડવાથી હવે આ માંડવીની પોઝિશન આપ જોઈ શકો છો, પશુ ખાઈની એવી પોઝિશન થઈ ગઈ છે, ચારોય પશુના મોઢામાં નહીં નો રહ્યો અને આ મગફળીનો પાક પણ બગડી ગયો છે. હવે આ મગફળીની ક્વોલિટી વેપારી અમારી પાસેથી ખરીદી કરવા આવશે ત્યારે એમ કહે કે આ મગફળી હાલે નહીં. હવે આમાં ખેડૂતોએ કરવાનું શું? હવે અમે તો એવી અપેક્ષા રાખીએ છીએ કે ગવર્મેન્ટ કંઈક અમને ખેડૂતોને સહાય વધારે આપે. પાણી પુષ્કળ છે, અમારે નવા પાક વાવવા છે, પણ કઈ રીતે આમાં ખેડૂત પોગશે? આ મોંઘા ભાવના બિયારણ, ખાતર, દવાઓ રાત ઉજાગરા કરીને અમે મહેનત કરીએ અને અમે બહુ નુકસાનીમાં ગયા છીએ. અને રાજકારણી માણસોને હું તો મીડિયાવાળાનો આભાર માનું છું કે એ લોકો ખેતરો ખેતર આવી અને આ ખેડૂતોની મુલાકાત લે છે, બાકી રાજકારણીઓને કાંઈ પડી નથી. એ લોકો મતદાન મત આપી દઈને ચૂંટાઈ જાય પછી કોઈ ખેડૂતને પૂછતા નથી, ક્યારે ખેડૂતોની મીટિંગ લેતા નથી, ખેડૂતને શું પ્રશ્ન છે ક્યારે એને કાંઈ પડી નથી. હવે આમાં તો અમે તો એવી અપેક્ષા રાખીએ કે ગવર્મેન્ટ અમને કંઈક લાભ આપે. ભાઈ કલ્પેશ નગદિયા, KTV.